મિત્રો, સ્વાગત છે મારી ચેનલ રૂપજ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ કોલ્ડ કોકો. આ કોલ્ડ કોકો બનાવવો બહુ સરળ છે અને ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો કોલ્ડ કોકો પીવાની બહુ મજા આવે છે. આ કોકો બહાર મળે તેવો જ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. તો મેં અહીં 1 લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે. જો તમારે કોઈ પણ બ્રાન્ડનું લેવું હોય તો પણ લઈ શકો છો. તો મેં અહીં 10 સ્પૂન ખાંડ લીધી છે. અને તેમાં 2 સ્પૂન ડાર્ક કોકો પાવડર, 3 સ્પૂન મીઠો કોકો પાવડર, 1 સ્પૂન કોર્નફ્લોર, 2 સ્પૂન કસ્ટર્ડ પાવડર. તો મેં અહીં કસ્ટર્ડ પાવડર વેનિલા ફ્લેવરનો લીધો છે. હવે તેમાં ઠંડુ દૂધ નાખીશું. ગરમ દૂધ નથી નાખવાનું. જો ગરમ દૂધ નાખશો તો પાવડરના ગઠ્ઠા પડી જશે. તો મિક્સ કરી લઈએ. તો મિક્સ થઈ ગયું છે. તો 1 કડાઈમાં 1/2 ગ્લાસ પાણી નાખીશું, જેથી કરીને દૂધ તળિયે બેસે નહીં. તો તેમાં દૂધ નાખી દઈએ. હવે તેને ગરમ કરવા મૂકી દઈએ. તો દૂધને હલાવતા રહેશું. દૂધમાં 1 ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું. તો દૂધ ગરમ થઈ ગયું છે. તો તેમાં જે પાવડરનું દૂધ બનાવ્યું છે તે ધીમે ધીમે નાખતા જશો અને દૂધને હલાવતા રહેશો, જેથી કરીને ગાંઠ ન રહે એટલે તેને હલાવતા રહેશો. તો તમે જોઈ શકો છો કે કોકો આપણો ઘટ્ટ થવા લાગ્યો છે. તો 7 થી 8 મિનિટ સુધી ઉકળવા દેવાનો છે. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. તો કોકો સરસ ઘટ્ટ થઈ ગયો છે. તો તેને ઠંડો થવા દેશો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશો. અને રૂમ ટેમ્પરેચરમાં આવે એટલે ફ્રીજમાં ઠંડો થવા મૂકી દેશો. જો તમારે જલ્દી ઠંડો કરવો હોય તો ફ્રીઝરમાં 1/2 કલાક સુધી મૂકી દેવો. તો કોકો ઠંડો થઈ ગયો છે. તો તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવી દઈએ. તો તમે જોઈ શકો છો કે કોકો બહાર મળે તેવો જ બન્યો છે. તો તેને ગ્લાસમાં લઈ લઈએ.
તો તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખીશું. તો ઠંડો ઠંડો કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરીને મને કોમેન્ટમાં જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી. મિત્રો, વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની સૂચના તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસીપી સાથે. આભાર.